वंदे मातरम विद्यार्थी मित्रों, आगळना विडियोनी अंदर आपणे महावरो नंबर बे शीखी गया। तो आजना विडियोनी अंदर स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 86 एटले के 86 उपर आपणे जोईए तो स्वाध्याय पोथीमां पेज नंबर 86 उपर आपणने आपेलुं छे के चालो नवुं शीखीए। अहीं कुल 100 खाना आपेला छे। अहीं आपणने चित्रनी अंदर जे देखाय छे जेटला खाना देखाय छे टोटल केटला छे तो के 100 खाना छे। कई रीते तो के 1 2 3 4 5 6 7 8 9 10 आ बाजू 10 हवे 1 2 3 4 5 6 7 8 9 10 आ बाजू 10 10 गुणिया 10 बराबर 100 एटले के अहीं जे आपणने खाना आपेला छे टोटल 100 छे के जेमां 5 खानामां आछो ग्रे कलर पूरेलो छे तमे जोई शको छो। 25 मां आछो भूरो 25 नी अंदर आछो भूरो पूरेलो छे एटले के आ कलर अहींया तमे जोई शको छो ते। 32 खानामां डार्क ग्रे एटले के अहींया जे आ कलर छे ए ग्रे 32 खानानी अंदर ग्रे कलर। 30 खानामां डार्क भूरो अहींया 30 खानानी अंदर डार्क भूरो। 8 खानामां सफेद रंग अहींया जे आपेला छे ए 8 खानामां सफेद रंग पूरेल छे। आथी आपणे कही शकीए छीए के पांचना छेदमां 100 5 खानानी अंदर जे ग्रे कलर पूरेलो छे एने आपणे लखी शकीए 5 ना छेदमां 100। नीचे 100 छे अहींया 2 शून्य छे एटले आपणे 2 अंक पहेला पॉइंट मूकी शकीए। 5 ની આગળ પોઈન્ટ મૂકીએ અને અહીંયા નીચે 2 શૂન્ય છે એટલે 1 શૂન્ય અહીંયા મૂકી દીધો 1 શૂન્ય અહીંયા મૂકી દીધો એટલે કે 0.05। ત્યાર પછી આગળ જોઈએ કે 25 ના છેદમાં 100 25માં આછો ભૂરો રંગ પૂરેલો હતો એટલે કે 25 ના છેદમાં 100 છે 2 શૂન્ય આપેલા છે એટલે 2 અંક પહેલા શૂન્ય સોરી 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દીધો છે પોઈન્ટની આગળ કંઈ ન હોય ત્યારે શૂન્ય એટલે કે 0.25 આછા લીલા ખાના છે। ત્યાર પછી 32 ના છેદમાં 100 એટલે કે 0.32 ડાર્ક ગ્રે ખાના છે। ત્યાર પછી 30 ના છેદમાં 100 એટલે કે 0.30 ડાર્ક લીલા ખાના છે। ત્યાર પછી 8 ના છેદમાં 100 બરાબર 0.08 સફેદ કલરના ખાના છે। આવી રીતે આપણે લખી શકીએ। તો ત્યાર પછી આપણને આપેલો છે મહાવરો નંબર 3। તો એમાં જોઈએ આપણે કે મહાવરા નંબર 3 ની અંદર આપણને આપેલું છે કે પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ નીચે આપેલા ખાનામાં રંગ પૂરો છે। તો એમાં આપણને આપેલું છે કે 0.55 ભાગમાં લાલ રંગ પૂરો 0.55 ભાગમાં લાલ રંગ। હવે અહીંયા આપણને પોઈન્ટ આપેલા છે પોઈન્ટને દૂર કરવા હોય તો નીચે આપણે શું મૂકી શકીએ કે 2 અંક પહેલા પોઈન્ટ છે એટલે કે નીચે 2 શૂન્ય અને ડાયરેક્ટ 55 એટલે કે 55 ના છેદમાં 100। તો હવે અહીંયા જે આપણને ખાના આપેલા છે એ 100 છે તો આપણે જોઈ લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 આ બાજુ 10 1 2 3 4 5 6 7 8 9 10 આ બાજુ 10 10 ને 10 100 એટલે કે ટોટલ 55 ખાનામાં આપણે કયો રંગ પૂરવાનો છે લાલ રંગ। તો તમે પણ મારી સાથે સાથે લાલ રંગ પૂરતા જાઓ આપણે ટોટલ 55 ખાનામાં રંગ પૂરવાનો છે। તો આખી જે લાઈન છે એ 10 ખાનાની છે તો આ જે છે એ 10 ખાના ત્યાર પછી આ જે 20 આ 30 40 50 એટલે કે અહીંયા સુધી કન્ટિન્યુ રંગ આપણે પૂરવાનો છે। તો આપણે નીચે જે છે એમાં બોર્ડર કરી દઈએ હવે અહીંયા આપણા 50 ખાના પૂરા થાય છે અને આપણે પૂરવાનો છે 55માં તો એ સિવાયના આપણે 5 લઈએ 1 2 3 4 5 એટલે કે અહીંયા સુધી
હવે આમાં આપણે ધીમે ધીમે લાલ રંગ પૂરી દઈએ। તા થઈ ગયું આપણું કમ્પ્લીટ। ત્યાર પછી બીજું આપણને આગળ આપેલું છે કે 0.25 ભાગમાં કેસરી રંગ પૂરો અને 0.25 ભાગમાં લીલો રંગ પૂરો, એટલે કે 25 માં આપણે કેસરી રંગ પૂરવાનો છે અને 25 માં આપણે લીલો રંગ પૂરવાનો છે। 0.25 એમ આપણને આપેલું છે, તો આપણે ગણતરી કરીએ તો આપણા જવાબમાં 25 જ આવશે। દાખલા તરીકે 0.25 આપણને આપેલા છે, પોઈન્ટ દૂર કરવા હોય તો 25 ના છેદમાં 100, અને અહીંયા પણ 0.25 છે એટલે 25 ના છેદમાં 100, એટલે કે 25-25 ખાનાની અંદર આપણે કેસરી અને લીલો રંગ પૂરવાનો છે। તો પહેલા આપણે કેસરી રંગ પૂરી દઈએ 25 ખાનાની અંદર। તો આગળ આપણને ઉપરથી આપણે શરૂઆત કરીએ તો આખી જે લાઈન છે 10 ખાનાની છે, તો આ 20 ખાનાની લાઈન થઈ ગઈ આપણી। આ 20 ખાના, ત્યારબાદ બીજા 5, એટલે કે આ 1, 2, 3, 4 ને આ 5। ત્યાર પછી બીજો આપણને કીધું છે કે 25 ભાગમાં લીલો રંગ, 25 ભાગમાં આપણે લીલો રંગ પૂરવાનો છે, તો આપણે નીચેથી પૂરી દઈએ। તો 2 ખાના સિલેક્ટ કરીએ, એટલે કે આપણા એ 10 10 ના 2, એટલે કે 20 ખાનામાં રંગ પૂરાઈ જશે। એ સિવાયના બીજા આપણે 5 લેવાના છે, એટલે કે આ 1, 2, 3, 4 અને આ 5, એટલે કે અહીંયા સુધીના। તો આ અહીંયા સુધી આપણે આ 5 ખાનામાં રંગ પૂરાઈ ગયો છે, તો હવે બાકીના જે વધે છે 20 ખાના એમાં રંગ પૂરીએ આપણે। તો આ થઈ ગયા આપણા 25 ખાના કમ્પ્લીટ। ત્યાર પછી આગળ જોઈએ, આગળ આપણને આપેલું છે કે 0.35 ભાગમાં પીળો રંગ અને 0.25 ભાગમાં વાદળી રંગ પૂરો। 0.35 એટલે કે પોઈન્ટને દૂર કરવા હોય એટલે 35ના છેદમાં 100, એટલે કે 35 ખાના, અને 0.25 એટલે કે હવે તમને સીધું ખબર પડી જાય કે 25 ખાના। તો 35 અને 25 ખાનાની અંદર આપણે રંગ પૂરવાનો છે, 35 ખાનામાં પીળો રંગ અને 25 ખાનામાં વાદળી રંગ। તો પહેલા આપણે પીળો રંગ પૂરી દઈએ। તો 35 ખાનાની અંદર આપણે રંગ પૂરવાનો છે પીળો, તો
एक खाना में आपणे रंग पूरी एक सीधी खाने आ सीधी लीटी थाय एटले के आ 10 नी लीटी त्यार पछी आ 20 अने त्यार पछी आ 30 एटले के आ 30 खाना नी लाइन कम्प्लीट आखामां रंग पूरी दईए एटले 30 खाना आपणे 35 मां पूरवानो छे एटले के बीजा आपणे 5 खाना लई लेशुं एटले के आ 1 2 3 आ 4 અને આ 5 તો ટોટલ થઈ ગયા 35 હવે આપણે રંગ પૂરી દઈએ થઈ ગયો પીળો કલર આપણો કમ્પ્લીટ ત્યાર પછી આપણે પૂરવાનો છે વાદળી રંગ તો વાદળી રંગમાં આપણે 25 ખાના ભરવાના છે તો વાદળી રંગના 25 ખાના ભરી દઈએ તો આ 5 ખાના છે એ ભરી દઈએ પહેલા પાંચ હવે આપણે 20 ખાના ભરવાના છે તો આમાં જે બીજી લાઈન છે એ આપણે ભરી દઈએ એટલે કે ટોટલ થઈ જશે આપણા 20 ખાના આ થઈ ગયા 25 ખાના કમ્પ્લીટ ત્યાર પછી આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે કે 0.20 ભાગમાં વાદળી રંગ પૂરો અને 0.20 ભાગમાં પીળો રંગ પૂરો એટલે કે 20-20 ખાનાની અંદર આપણે વાદળી અને પીળો રંગ પૂરવાનો છે ગણતરી આપણે કરી લઈએ કે 0.20 પોઈન્ટ દૂર કરવા છે આપણે તો શું કરવાનું તો 20 ના છેદમાં 100 એટલે કે ટોટલ 20 ખાનાની અંદર આપણે રંગ પૂરવાનો છે તો ઉપરની બે જે લાઈન છે એમાં આપણે રંગ પૂરી દઈએ એટલે આપણા 20 ખાના કમ્પ્લીટ થઈ જાય અને ત્યાર પછી હજી આપણે વાદળી રંગ પૂરવાનો છે તો એ આપણે અહીંયા નીચે પૂરી દઈએ બે લાઈનમાં રંગ પૂરી દઈએ એટલે આપણા 20 ખાના કમ્પ્લીટ તો આ થઈ ગયું આપણું કલરનું કમ્પ્લીટ તો આ હતું આપણું પેજ નંબર 86 આગળ જોઈએ પેજ નંબર 87 પેજ નંબર 87 ઉપર આપણે જોઈએ તો પેજ નંબર 87 ઉપર આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે અને એમાં આપેલું છે કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવો હવે 45 સેમી આપેલા છે
तो 45 सेमी बराबर 45 ना छेद में 100 बराबर 0.45 मीटर एवं अपने आपेलू छे। तो अहीं तमने ये प्रश्न थतो हशे के अहीं 100 कशा माटे लीधेला छे, तो अहीं आपणे याद राखवानुं छे के 1 मीटर बराबर 100 सेमी। આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા છે એટલા માટે અહીંયા નીચે 100 લખેલા છે। તો અહીંયા આપણને પહેલું આપેલું છે 38 સેમી, એટલે કે 38 ના છેદમાં 100। નીચે બે શૂન્ય આપેલા છે એટલે બે અંક પહેલા પોઈન્ટ મૂકી દઈએ। તો 38 બે અંક પહેલા પોઈન્ટ, પોઈન્ટની આગળ કંઈ નથી એટલે શૂન્ય। ત્યાર પછી બીજું 84 સેમી, તો 84 ના છેદમાં 100 બે અંક પહેલા પોઈન્ટ મૂકી દઈએ, તો કે 84 બે અંક પહેલા પોઈન્ટ એટલે કે 0.84 મીટર। ત્યાર પછી છઠ્ઠું 66 સેમી આપેલું છે, 66 સેમી આપેલું છે, તો 66 ના છેદમાં 100। નીચે બે શૂન્ય આપેલા છે એટલે બે અંક પહેલા પોઈન્ટ મૂકી દઈએ, 66 પહેલા પોઈન્ટ એટલે કે 0.66। 54 સેમી એટલે કે 54 ના છેદમાં 100 એટલે કે 0.54। ત્યાર પછી 92 ના છેદમાં 100 એટલે કે 0.92। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ। પ્રશ્ન નંબર 3 માં આપણને આપેલું છે કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવો। મીટરને આપણે શેમાં ફેરવવાનું છે? સેન્ટીમીટરમાં। તો આપણે સીધું જોઈએ કે 0.47 મીટર આપણને આપેલું છે, તો 0.47 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે, એટલે કે 0.47 ગુણ્યા 100। 100 શું કામ લીધા છે આપણે? કારણ કે 1 સેમી 1 મીટર બરાબર 100 સેમી થાય એટલા માટે। અને હવે આપણે પોઈન્ટને દૂર કરવા હોય તો 47 ગુણ્યા 100 છેદમાં 100। છેદમાં 100 શું કામ લખા? કારણ કે અહીંયા આપણે પોઈન્ટ દૂર કર્યા છે, તો કે આ 100 આ 100 ઉડી જાય, તો હવે વધે કેટલા? તો કે 47, અને પાછળ આપણે લખીશું સેમી। ત્યાર પછી 0.33 મીટર, તો એમાં પણ એવી જ રીતે, તો કે 0.33 ગુણ્યા 100, પોઈન્ટને દૂર કરવા છે એટલે 33 ના છેદમાં 100 ગુણ્યા 100, આ 100 આ 100 ઉડી જાય, વધે 33 સેમી। ત્યાર પછી 0.59 મીટર, તો 0.59 ગુણ્યા 100, પોઈન્ટને દૂર કરીએ તો 59 ના છેદમાં 100 ગુણ્યા 100, આ 100 આ 100 ઉડી જાય, તો વધે 59 સેમી। ત્યાર પછી ચોથું આપણને આપેલું છે એ જોઈએ કે 0.67 મીટર, તો 0.67 ગુણ્યા 100, પોઈન્ટને દૂર કરવા છે તો 67 ના છેદમાં 100 ગુણ્યા 100, બંને 100 એકબીજા સામે સામે આપેલા છે, એ 100 કેન્સલ એટલે કે વધે 67 સેમી। ત્યાર પછી પાંચમું જોઈએ કે 0.82 મીટર, 0.82 ગુણ્યા 100, પોઈન્ટને દૂર કરીએ તો 82 ના છેદમાં 100 ગુણ્યા 100, આ 100 આ 100 બંને 100 કેન્સલ એટલે કે 82 સેમી। ત્યાર પછી આગળ આપેલું છે કે 0.93 મીટર, તો 0.93 ગુણ્યા 100, પોઈન્ટને દૂર કરવા છે, પોઈન્ટ પછી બે અંક આપેલા છે એટલે આપણે એકની પાછળ બે અંક મૂકી દઈએ, ઉપર મૂકી દઈએ 93 ગુણ્યા 100। ટૂંકમાં શીખવાડીએ તો આ શૂન્ય કેન્સલ, આ શૂન્ય કેન્સલ, આ શૂન્ય કેન્સલ, આ શૂન્ય કેન્સલ, વધે છે આપણી પાસે 93, તો અહીંયા લખી દઈએ 93 સેમી। ત્યાર પછી 0.80 મીટર, તો 0.80 ગુણ્યા 100, 0.80 ગુણ્યા 100 એટલે કે પોઈન્ટ આપણે દૂર કરીએ તો 80 ના છેદમાં 100 ગુણ્યા 100, આ 100 આ 100 કેન્સલ, તો વધે 80 સેમી। તો સ્વાધ્યાય પોથીની અંદર આગળ આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 જે આપણને આપેલો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું। ત્યાં સુધી વંદે માતરમ।